जो लंबचोरस भाग આપેલું છે એની લંબાઈ લંબચોરસ ભાગ છે એની લંબાઈ ને પહોળાઈ તો આપણે આપી દીધું તો પહેલા આપણે શું કરીશું લંબચોરસ ભાગની પરિમિતિ શોધી લઈએ એટલે આ ફરતું જેટલો માપ છે મળી જાય હવે 1 મીટર માટે એને 12 રૂપિયા ખર્ચ કરવો પડે તો જે જવાબ આવે એને ગુણ્યા 12 કરી દેશો એટલે તમને એનો ખર્ચ મળી જશે બરાબર આપણે આ ચોરસ તો કેવું એના આપણે લંબચોરસ નું કરવાનો છે હવે પ્રશ્ન નંબર 15 સ્વીટી જે છે એ ચોરસ मीटर जो हम आगे मीटर चौरस